नमस्कार नमस्कार मारा यूट्यूब ना श्रोता मित्रों मित्रों आजनो टॉपिक से तमारी आड़स तमने खूब नड़से तमारी आड़स तमने खूब नड़से। मित्रों जीवन नी अंदर एम कहवाई शके आड़स ए जीवता मानस नी कबर छे। एटले मानस जीवते जीवते मरेलो से एम कहेवामां आवे छे, कारण के आळसू व्यक्तिनो कोई भविष्य होतो नथी, आळसू व्यक्तिनो कोई पण जातनो हेतु होतो नथी। एटले जीवननी अंदर आळस क्यारे करवी जोईए नहीं। जो व्यक्ति आळसू बनी जाए, जो व्यक्ति कई ना करे, तो एने जीवननी अंदर कोई पूछतु नथी अने सरवाळे એને દુઃખી થવાનો વારો આવે છે। એટલે કહેવાનો મતલબ એ છે કે તમારી આળસ જ તમને નડે છે। જીવનની અંદર તમે મહેનત કરી નથી, પુરુષાર્થ કર્યો નથી અને ખાલી તમે બીજાના ડિપેન્ડિવ જીવ્યા કરો છો, તો એ તમને ખૂબ નડશે। એ તમને જીવનની અંદર ગમે ત્યારે ને ગમે ત્યારે અવશ્ય નડશે। એટલે મારા યુવાન મિત્રો, જીવનમાંથી આળસને ખંખેરી નાખો અને ખૂબ પુરુષાર્થ કરો। પુરુષાર્થ કર્યા વગર આ જીવનની અંદર આપણને કશું મળતું નથી। જીવનની સફળતાનો જે કંઈ આધાર છે એ પુરુષાર્થ છે, મહેનત છે। મહેનત કરો, ખૂબ મહેનત કરો, હાર્ડવર્ક કરો। જો તમે હાર્ડવર્ક ના કરશો તો તમે સફળ થઈ શકશો નહીં। એટલે અત્યારે તમારી અવસ્થા કામ કરવાની છે, કંઈક મેળવવાની છે, જીવનને સેટલમેન્ટ કરવાની છે, જીવનને સક્સેસફુલ બનાવવાની તમારી આ અવસ્થા છે। તો આ અવસ્થાની અંદર તમે તમારો સમય જેમ તેમ વેડફતા નહીં। તમને જે અવસર મળ્યો છે, તમને જે સમય મળ્યો છે, એ સમય તમને પુરુષાર્થ કરવા મળ્યા પુરુષાર્થ કરવા માટે મળ્યો છે, તમને મહેનત કરવા માટે મળ્યો છે। એટલે ખૂબ ધ્યાન રાખો કે મારો સમય ક્યાંક વ્યસ્ત ના થાય, મારો સમય ક્યાંય બગડે નહીં। હું સમયનો સદુપયોગ કરીને મારું જીવન રૂપી લક્ષ્યને હું સાર્થક કરીશ। મિત્રો, આ સમય તમે આળસમાં વેડફતા નહીં, કારણ કે આપણી આળસ જીવનની અંદર ખૂબ નડે છે। તમે તમારી આળસના કારણે જ તમે પાછળ છો જીવનની અંદર। તમે જો આળસ કરી હશે, તમે જો મહેનત ના કરી હશે, તો તમે લખી રાખજો, ગમે ત્યારે ને ગમે ત્યારે તમારે દુઃખી થવાનો વારો અવશ્ય આવશે। કારણ કે મિત્રો, આજે ખૂબ મોંઘવારીનો જમાનો છે, આજે સમય બદલાયો છે। પહેલાં એવું હતું કે દીકરો મા બાપને પાલન પોષણ કરતો, વૃદ્ધાવસ્થામાં દીકરો મા બાપનું ધ્યાન રાખતો। મિત્રો, અત્યારે એવો સમય નથી। અત્યારે તો દીકરો સારો હોય તો વહુ બરાબર ના હોય, વહુ બરાબર હોય તો દીકરો સારો ના હોય, અને જો તમે કશું કામ કરતા ના હોય, બસ બે ટાઈમ જમવાનું જમતા હોય ને ખાલી આરામમાં પડ્યા રહેતા હોય, તો તમારો દીકરો પણ તમને પૂછવાનો નથી, તમારી વહુ પણ તમને પૂછવાની નથી। એટલે મારા યુવાન ભાઈ બહેનો, ખાસ કરીને તમે પુરુષાર્થ કરો। તમે પાછળ છો, તમે દુઃખી છો, કંઈ પણ છો, એનું કારણ તમે તમારા જીવનમાં કરેલી આળસ છે। આળસને ખંખેરી નાખજો। જીવનની અંદર જો આળસ હશે તો તમને કોઈ પૂછવાનું નથી, પણ પુરુષાર્થી હશે, તમને બને એટલું કામ કરશો, માણસને અવતાર મળ્યો છે, એ કંઈક ને કંઈક કામ કરવા માટે મળ્યો છે, કોઈકને હેલ્પ કરવા માટે મળ્યો છે। પરંતુ જો આપણે કશું જ ના કરીએ, મહેનત જ ના કરીએ, બસ પડ્યા રહીએ, તો દુઃખી થવાનો જ વારો આવે ને ભાઈ। આપણને કોણ ખવડાવે, હે? આપણને કેટલા દિવસ કોઈ ખવડાવે? પછી તો આપણને કોઈ પણ વ્યક્તિ કહે કે ભાઈ હવે તમે પણ કંઈક કરો,
पप्पा तमे तो कशू करता ज नथी, मम्मी तमे तो कशू करता ज नथी। आम पेली वो आपने बोल से, पप्पा तमे तो बैठा बैठा खाओ छो, काल थी हवे तमारे अहींथी निकळवानो वारो छे। आम वोना अवाज टोणा मारशे तमने। एटले जो तमे मरते दम तक, मतलब कि तमे छो त्यां सुधी कोईना डिपेन्डिव ना थता कि हवे मारो छोकरो मारी सेवा करशे, मारी वो मारी सेवा करशे, एवं कशु नथी। भाई अत्यारे तो समय एवो आवी गयो छे कि कोई कोई ने पूछवानुं नथी, बधा पोतपोतानो स्वार्थ सिद्ध करे छे, पोतपोतानुं पेट भरे छे अने पोतानुं जीवन जीवे छे, कोई ने कोईनी पड़ी नथी। हवे ए जमानो नथी मित्रो, एटले जेम बने तेम तमे मेहनत करो। अने दरेक व्यक्ति काम करतो व्यक्ति होय ए बधाने सारो ज लागे। तमे कोईने काम करशो, तमारे कोईनुं काम करशो, क्यांय घरनुं काम करशो तो तमे सारा ज लागशो। पण तमे निष्क्रिय हशो, कशुं ज काम ना करशो, खाली जमवानी वात करशो, खाली खावानी वात करशो, बस सुविधानी वात करशो तो तमने तमे सारा ना लागो, तमे वधारना लागशो कि आ खाली एमनी अमारे सेवा कर्या करवानी। परंतु तमारी पासे पुरुषार्थ हशे, तमारी पासे थोड़ा तमे पैसा कमाता हशे, हेल्प करता हशे, घरमां मददरूप थता हशे तो बधाने तमे सारा लागशो। एटले मारा युवान भाई बहेनो, जे कंई मारा श्रोता मित्रोने मारा एक ज अनिल भाई ની એક જ સલાહ છે કે કામ કરતા રહેજો, મહેનત કરતા રહેજો, રિટાયરમેન્ટ નહીં થતા। ઘણા લોકો મને એમ કહે કે હવે તો શું કરીએ, અમે અમારી ઉંમર થઈ ગઈ, હવે તો અમને અમારા શરીરના ઠેકાણા નથી, અમે શું કરી શકીએ। પણ નહીં ભાઈ, તમારી ઉંમર થઈ ગઈ હોય તો પણ તમે ઘણું કામ કરી શકશો। એમ કહેવાય છે ને કે ડૉક્ટર જેમ જૂનો થાય ને તેમ ડૉક્ટરનું વેલ્યુ વધે, તેમ ડૉક્ટર અનુભવી થાય। કલાકાર જેમ જૂનો થાય તેમ એનું વેલ્યુ વધે, વકીલ જેમ જૂનો થાય તેમ તેમ એના અનુભવ વધે, એની કિંમત વધે। તેમ તમે પણ, તમે જેટલી ઉંમરના થઈ ગયા હોય, તમે જેટલા એજ પર હોય પણ તેમ તેમ તમે પેલા છોકરા કરતાં વધારે કામ કરી શકશો। તમારી પાસે વધારે આવડત હશે, તમારી પાસે વધારે અનુભવ હશે, વધારે જ્ઞાન હશે। તો મારા શ્રોતા મિત્રો, તમે ક્યારેય રિટાયર થતા નહીં, કામ કરતા રહેજો। આપણે ખાઈએ એટલું તો અવશ્ય કામ કરવું જોઈએ, આપણે બે ટક ખાઈએ છીએ ઘરની અંદર, તો બે ટકના અનાજ આપણે જો લેતા હોય, ખાતા હોય તો આપણે એટલીસ્ટ એટલું તો કામ કરવું જોઈએ કે આપણે ભોજન લઈએ છીએ, ખાઈએ છીએ। આપણે મફત તો કોઈનું ના ખાવું જોઈએ ને, ગમે તે હોય, પણ મફતનું લઈશ નહીં એમ ગીતા કહે છે। એ ગીતાની અંદર કીધું છે કે કામ કરતો જા, હાંક મારતો જા, મદદ તૈયાર છે, મફતનું લઈશ નહીં, કંઈ કર્યા વગર કશું મળતું નથી। આ ભગવદ્ ગીતાની અંદર પણ ભગવાને આપણને કીધું છે। તો મારે એમ નથી કે તમારે તમને મારે એટલું જ કહેવું છે કે કામ કરશો તો સારા લાગશો, કામ ના કરશો તો બુરા લાગશો। એટલે બને એટલું કામ અવશ્ય કરજો, અને તમારી આળસ તમને ના નડે એનું ખાસ ધ્યાન રાખજો। તો આ સાથે હું મારો આજનું વક્તવ્ય અહીંયા પૂર્ણ કરું છું મિત્રો। તમને મારો વિડીયો પસંદ પડે તો એને લાઈક સબસ્ક્રાઈબ કરજો, અને તમારા મિત્ર મંડળને અવશ્ય ફોરવર્ડ કરજો। એ સાથે આજનો દિવસ આપ સૌનો શુભ રહે, મંગલમય રહે। એ સાથે ફરી પાછા એક નવા વિડીયો સાથે મળીશું, ત્યાં સુધી મને રજા આપો। અસ્તુ, જય હિન્દ, જય ભારત।